નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સૂરજ રાવલ ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના આ ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે લાસ્ટ લેક્ચરમાં આપણે દ્રવ્યની અવસ્થાઓ વિશે અભ્યાસ કર્યો હતો ઘન પ્રવાહી વાયુ હવે આજના લેક્ચરમાં આપણે દ્રવ્યના વર્ગીકરણ વિશેનો અભ્યાસ કરવાનો છે દ્રવ્યનું વર્ગીકરણ અહીં લખીએ દ્રવ્યનું પરિકરણ દ્રવ્ય એટલે પદાર્થ તેનો બીજો સમાનાર્થી શબ્દ છે પદાર્થ પદાર્થ આપણી આસપાસ ઘણા બધા છે અને તે દરેક પદાર્થોને રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ મુખ્યત્વે આ જે દ્રવ્ય છે તેને બે પ્રકારે વર્ગીકૃત કરી શકાય તે બે પ્રકાર આ રીતે છે જેનો એક ચાર્ટ બનાવતા જઈએ એક પ્રકાર છે મિશ્રણ અને બીજો એક પ્રકાર છે શુદ્ધ પદાર્થો મિશ્રણ જે છે તે મિશ્રણના કેટલાક ઉદાહરણ સમજીએ જેમ કે તમે એક ગ્લાસની અંદર પાણી લઈને તેમાં થોડી ખાંડ ઓગાડો તો તે એક મિશ્રણ છે તેવી જ રીતે ગ્લાસની અંદર પાણી લઈને મીઠું ઓગાડો તો તે પણ એક મિશ્રણ છે હવે ખાંડને જે ઓગાળવામાં આવે છે આ રીતે માની લો કે આ ગ્લાસની અંદર પાણી ભર્યું છે અને તેમાં ખાંડનું એક દાણો ઓગાળવામાં આવે તો તે ઓગળી જશે જો બે દાણા ઓગાળવામાં આવે તો તે પણ ઓગળી જશે ચાર દાણા ઓગાળવામાં આવશે તો તે પણ ઓગળી જશે પણ એક દાણાવાળું જે દ્રાવણ છે તે તમને ઓછું ગળ્યું લાગશે બે દાણાવાળું દ્રાવણ વધારે ગળ્યું લાગશે જ્યારે ચાર દાણાવાળું દ્રાવણ તેનાથી વધારે ગળ્યું લાગશે વળી અહીં એ નોંધવું જરૂરી છે કે તમે દ્રાવણ કોઈ પણ જગ્યાએથી પીવો જેમ કે ચમચી આ જગ્યાએથી ભરો તો પણ એટલું જ ગળ્યું લાગશે જેટલું આ જગ્યાએથી ચમચી ભરીને પીશો એટલે અહીં આ ખાંડ પાણીની અંદર સમગ્રપણે એકરૂપ રીતે મિશ્રણ થઈ જાય છે અને દરેક જગ્યાએ ફેલાઈ જાય છે તો આ એક પ્રકારનું મિશ્રણ છે તેવી જ રીતે મીઠાને પાણીમાં નાખો તો જેમ ખાંડના દ્રાવણમાં થાય છે તે જ રીતે મીઠાના દ્રાવણમાં થાય અને તે પ્રમાણે તેની ખારાશ વધારે કે ઓછા પ્રમાણમાં નોંધાતી હોય છે તેમજ તે કોઈ પણ ખૂણેથી તમે ચાખો તો પણ તેનો સ્વાદ એકસરખો જણાતો હોય છે હવે આવું મિશ્રણ બીજા ઘટકોને પણ ભેગા કરવાથી બની શકે જેમ કે તમે અનાજના દાણા ઘણી વખત આપણે વીણતા હોઈએ છીએ હવે એ વીણ્યા પહેલાંનું જે સ્વરૂપ છે અનાજના દાણા અથવા કઠોળના દાણામાં કાંકરા અથવા પથ્થર નીકળતા હોય છે તો એ પણ એક પ્રકારનું મિશ્રણ જ ગણી શકાય તો અનાજના દાણા અને કાંકરા આ પણ એક પ્રકારનું મિશ્રણ છે હવે આ બંને પ્રકારના મિશ્રણમાં ફર્ક શું છે તો આ જે મિશ્રણ છે તે તેના માટે શબ્દ બોલી શકાય સમાંગ મિશ્રણ અને આ જે મિશ્રણ છે તેના માટે શબ્દ બોલી શકાય વિ સમાંગ મિશ્રણ સમાંગ મિશ્રણ એટલે બે કે તેથી વધારે પદાર્થોનું એવું મિશ્રણ કે જેમાં દરેક પદાર્થ એક રૂપ ધારણ કરે છે અને સરખી રીતે મિશ્રિત થઈ જાય છે એક સરખું પ્રમાણ રહે છે જ્યારે વીસમાંગ મિશ્રણમાં શું છે વિસમાંગ મિશ્રણ એ એક એવું મિશ્રણ છે જેમાં ઘટક કણો અહીં બે ઘટક કણો છે અનાજના દાણા અને કાંકરા તો તેઓનું પ્રમાણ દરેક જગ્યાએ એક સરખું હોતું નથી તમે એક થાળીમાં તે લીધું હોય તો ક્યાંક કાંકરા વધારે હશે તો ક્યાંક કાંકરા ઓછા હશે ક્યાંક અનાજના દાણા ઓછા હશે કાંકરાની સાપેક્ષે તો ક્યાંક અનાજના દાણા વધારે હશે તો આ જે છે વિસમાંગ મિશ્રણ કહી શકાય આમ મિશ્રણના બે પ્રકાર પડે છે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ અહીં મિશ્રણ બનવા માટે બે જ ઘટકો જોઈએ તેવું નથી પણ બે કે તેથી વધારે ઘટકો ભેગા થઈને મિશ્રણ બને છે હવે બીજા કેટલાક પદાર્થોના ઉદાહરણ લઈએ જેમ કે સોનું એટલે કે ગોલ્ડ જેમ કે સિલ્વર ગોલ્ડ કોપર પાણી ગ્લુકોઝ આ પણ કેટલાક પદાર્થોના જ ઉદાહરણ છે એટલે કે દ્રવ્યના ઉદાહરણ છે અહીં કોપર જે છે સંજ્ઞા તે આ રીતે લખીએ છીએ આપણે પ્રથમ એપિસોડની અંદર આવર્ત કોષ્ટકવાળા એપિસોડની અંદર આ કોપરની સંજ્ઞા વિશે જાણ્યું હતું સિલ્વરની સંજ્ઞા છે એજી ગોલ્ડ એટલે કે એયુ પાણી પાણીનું અણુસૂત્ર તમને આવડતું જ હોય એચ ટુ અને ગ્લુકોઝ તો ગ્લુકોઝ જે છે તેનું અણુસૂત્ર છે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ હવે કોપર સિલ્વર અને ગોલ્ડ તેમાં તમે સિંગલ પરમાણુ અહીં જોઈ શકો છો જ્યારે આ બે પદાર્થો એવા છે જેમાં બે કે તેથી વધારે પરમાણુઓ જોડાયેલા છે જેમ કે પાણી તો પાણીમાં બે હાઇડ્રોજન પરમાણુઓ છે અને એક ઓક્સિજન પરમાણુ છે જેમ કે ગ્લુકોઝ તો ગ્લુકોઝની અંદર છ કાર્બન પરમાણુ બાર હાઇડ્રોજન પરમાણુ અને છ ઓક્સિજન પરમાણુ જોડાયેલા છે અહીં શુદ્ધ પદાર્થો જે છે તેને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાતા હોય છે એક ભાગ છે તત્વ અને બીજો ભાગ છે સંયોજન તત્વ કોને કહી શકાય તો એવા પદાર્થો કે જે માત્ર એક જ પ્રકારના પરમાણુઓથી બનેલો હોય જેમ કે ચાંદી પ્યોર ચાંદીનો કોઈ એક ટુકડો છે તો આ એક પદાર્થ જ છે પરંતુ તેમાં ચાંદીના જ પરમાણુઓ રિપીટ થતા હોય છે અને ચાંદીના અસંખ્ય પરમાણુઓ ભેગા થઈને આ ચાંદીનો ટુકડો બનાવેલો છે તો આ ચાંદીના પદાર્થને તત્ત્વ કહી શકાય તેવી જ રીતે કોપરનો કોઈ તાર હોય તો એ તારની અંદર પણ કોપરના ઘણા બધા પરમાણુઓ હોય છે પણ માત્ર કોપરના જ પરમાણુઓ હોય છે માટે તેને તત્વ કહી શકાય જ્યારે તેવી રીતે ગોલ્ડ તો ગોલ્ડનું કોઈ બિસ્કીટ હોય તો તેની અંદર પણ માત્ર ગોલ્ડના જ પરમાણુઓ હોય છે માટે તેને પણ તત્વ કહી શકાય જ્યારે કોપર સિલ્વર અને ગોલ્ડ કરતાં પાણી અને ગ્લુકોઝ કઈ રીતે અલગ પડે છે તો પાણી જે છે એની અંદર બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ રહેલો છે એટલે કે તેમાં હાઇડ્રોજનના નિશ્ચિત બે પરમાણુઓ અને ઓક્સિજનના નિશ્ચિત એક પરમાણુ જોડાઈને જે પદાર્થ બનાવ્યો છે તે સંયોજન તરીકે ઓળખાશે અહીં બે જુદા જુદા પરમાણુઓ રહેલા છે માટે એક પરમાણુઓથી આ પદાર્થ બનેલો નથી માટે તેને તત્વ તો ન જ કહી શકાય હવે બે પદાર્થો જોડાયેલા છે માટે તેને મિશ્રણ કેવું કે પછી સંયોજન કહેવું તે પણ એક પ્રશ્ન ઊભો થાય તો અહીં એ નોંધી લઈએ કે સંયોજન ત્યારે કહી શકાય પદાર્થને જ્યારે તેમાં રહેલા તત્વોનું પ્રમાણ નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલું હોય જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ નિશ્ચિત છે હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક જ પરમાણુ જોડાયેલો હોય તો તેને પાણી કહે છે એટલે કે ડાય હાઇડ્રોજન ઓક્સાઇડ કહે છે જ્યારે અહીં માની લો કે એજ જ એચ અને એ જ ઓક્સિજનમાં હાઇડ્રોજનના બે પરમાણુઓ અને ઓક્સિજનના બે પરમાણુઓ જોડાય તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડ તરીકે ઓળખાય છે જ્યારે આ હાઇડ્રોજન ઓક્સ ઓક્સાઇડ તરીકે ઓળખાય છે આમ એચ ટુ ટુના ગુણધર્મો બિલકુલ અલગ છે જ્યારે એચ ટુ ઓના ગુણધર્મો બિલકુલ અલગ છે બંને અલગ અલગ પદાર્થ છે માટે તેને સંયોજન કહે છે આ જે પદાર્થ છે તેને મિશ્રણ શા માટે ન કહી શકાય કારણ કે મિશ્રણ જે છે તે મિશ્રણમાં તમે જે પણ કોઈ બે પદાર્થો ભેગા કરો તેનું નિશ્ચિત પ્રમાણ લેવું તેવું જરૂરી નથી જેમ કે આ બીકરની અંદર પાણીમાં એક દાણો ખાંડ નાખો તો પણ તે ખાંડનું દ્રાવણ કહેવાય બે દાણા ખાંડ નાખો તો પણ તે ખાંડનું દ્રાવણ કહેવાય અને ચાર દાણા ખાંડ નાખો તો પણ તે ખાંડનું દ્રાવણ કહેવાય એટલે કે ખાંડનું નિશ્ચિત પ્રમાણ જરૂરી નથી આમ આ પ્રકારે બનતા પદાર્થને મિશ્રણ કહે છે હવે ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝમાં છ કાર્બનના પરમાણુ બાર હાઇડ્રોજનના પરમાણુ અને છ ઓક્સિજનના પરમાણુઓ જોડાયેલા હોય છે આમ જો છ કાર્બનના પરમાણુ બાર હાઇડ્રોજનના પરમાણુ અને છ ઓક્સિજનના પરમાણુઓ જોડાય તો બનતા સ્ટ્રક્ચરને ગ્લુકોઝ કહે છે જો આ પ્રમાણમાં છ બાર અને છના પ્રમાણમાં ફેરફાર થાય તો તે કોઈ અન્ય પદાર્થ બને છે તેને સમજવા માટે એક સરસ ઉદાહરણ લઈએ નાઇટ્રોજન એ એક તત્વ છે અને ઓક્સિજન પણ એક તત્વ છે નાઇટ્રોજનનો એક પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ ભેગા થઈને નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજન બનાવે છે તેવી જ રીતે નાઇટ્રોજનના એક પરમાણુ અને ઓક્સિજનના બે પરમાણુ ભેગા થઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે તેવી રીતે નાઇટ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનના ત્રણ પરમાણુ ભેગા થઈને ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બનાવે છે તેમજ નાઇટ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનના ચાર પરમાણુ ભેગા થઈને ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ બનાવે છે તેવી જ રીતે નાઇટ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનના પાંચ પરમાણુ ભેગા થઈને ડાય નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ બનાવે છે ઉપરાંત બીજું પણ એક સંયોજન છે નાઇટ્રોજનનું જેમાં એન નાઇટ્રોજન તત્વની સંખ્યા બે હોય અને ઓક્સિજનનો એક પરમાણુ હોય તો આને ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ કહે છે તો અહીં થોડી અલગ જાણકારી માટે બધાના નામ લખું છું અને તેમાંથી એક બેઝિક વસ્તુ જે બોલાય છે તે પણ આપણે શીખી લઈએ અને સમજી લઈએ જેમ કે આના માટે આપણે શબ્દ બોલ્યા નાઇટ્રોજન નાઇટ્રોજન ઓક્સાઇડ આના માટે શબ્દ બોલ્યા નાઇટ્રોજન બે એટલે ડાય અને ઓક્સિજન માટે ઓક્સાઇડ શબ્દ આવે એટલે ડાય વત્તા ઓક્સાઇડ ભેગું થઈને થશે ડાયોક્સાઇડ તેવી રીતે અહીં નાઇટ્રોજનની સંખ્યા બે છે તો બે માટે ડાય નાઇટ્રોજન પછી ત્રણ માટે ટ્રાય અને ઓક્સાઇડ તો અહીં લખાશે ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ ટ્રાયોક્સા ઈ હવે એ જ રીતે આગળના નામ લખીએ તે પહેલાં આજે ડાય ટ્રાય વગેરે જે શબ્દો છે તેના વિશે તમે જાણતા જ હશો તેમ છતાં પણ તે માહિતી અહીંયા લઈ લઈએ જો તમારા કોઈ પણ પરમાણુના નામની જે સંજ્ઞા છે તેની નીચે પરમાણુની સંખ્યા આપેલી હોય છે જેમ કે અહીં એક અહીં બે આમાં ત્રણ આમાં ઓક્સિજનના ચાર પરમાણુ આમાં ઓક્સિજનના પાંચ પરમાણુ તો દરેક અંક માટે એક ચોક્કસ પ્રકારનો પૂર્વજ બોલાય છે નામકરણ માટે તો તે અહીંયા સમજી લઈએ નંબર એક મોનો જો બે હોય તો ડાય ત્રણ હોય તો ટ્રાય ચાર માટે ટેટ્રા પાંચ માટે પેન્ટા તે રીતે છ માટે હેક્ઝા સાત માટે હેપ્ટા તે મુજબ આવે છે અત્યારે હાલ જરૂરિયાત મુજબના શબ્દો યાદ રાખીએ આને પૂર્વગો કહે છે અને આ મુજબના પૂર્વગોનો ઉપયોગ નામકરણમાં થાય છે જેમ કે આગળનું નામ આપણે કરીએ તો બે માટે ડાય એન એટલે નાઇટ્રોજન ચાર એટલે ટેટ્રા અને ઓક્સાઇડ એટલે કે ટેસાઇડ એની સંધિ જોડો તો થશે ટેટ્રોક્સાઇડ તેવી રીતે ડાય નાઇટ્રોજન અહીં થશે પેન્ટ્રોક્સાઇડ તેવી રીતે આ સંયોજનનું નામ થશે ડાય નાઇટ્રોજન એક જ ઓક્સિજન છે એટલે ઓક્સાઇ ડોનોક્સાઇડ પણ બોલી શકાય પરંતુ એક માટે મોનો શબ્દનો ઉપયોગ ન કરીએ તો પણ ચાલતું હોય છે માટે ઓક્સાઇડ જેમ કે અહીં મોનો નાઇટ્રોજન તેવું બોલી શકાય પણ મોનો નામના શબ્દનો ઉપયોગ કર્યો નથી હવે તત્વોના જોડાવાથી જે સંયોજન બનતું હોય છે તે સંયોજનમાં તત્વો પોતાના ગુણધર્મો ગુમાવી દેતા હોય છે અને નવા જ ગુણધર્મોનો સંચાર થતો હોય છે આમ તત્વ અને તેમાંથી બનતા સંયોજનમાં આ ફર્ક છે સંયોજન જ્યારે તત્વોમાંથી બને ત્યારે તેમના નવા ગુણધર્મો નિર્માણ પામતા હોય છે જ્યારે મિશ્રણ જે બનતું હોય છે તેમાં એવું થતું નથી એટલે જ સંયોજન અને મિશ્રણમાં આટલો ફરક છે સંયોજન જ્યારે બને ત્યારે તેમાં રહેલા મૂળ ગુણધર્મો ગુમાવીને નવા ગુણધર્મો બનતા હોય છે જ્યારે મિશ્રણ જે બને છે તેમાં મૂળ ગુણધર્મો જે છે તેમના તેમ જળવાયેલા રહે છે જેમ કે અહીં નાઇટ્રોજન જે છે તે અને ઓક્સિજન પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી અને નાઇટ્રોજન ઓક્સાઇડના કંઈક નવા જ ગુણધર્મો આવ્યા હશે જેમ કે અહીં નાઇટ્રોજન અને બે ઓક્સિજન જોડાયા છે ત્યારબાદ જે સંયોજન નાઇટ્રોજન ડાયોક્સાઇડ બન્યું તેના ગુણધર્મો બિલકુલ અલગ જ હશે નાઇટ્રોજન અને ઓક્સિજન કરતાં જેમ કે આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ રોકેટ બળતનની અંદર તેનો ઉપયોગ થાય છે જ્યારે આ જે સંયોજન છે ડાય નાઇટ્રોજન ઓક્સાઇડ એ હાસ્ય વાયુ તરીકે તેનો ઉપયોગ થાય છે હાસ્યવાયુ અને અશ્રુવાયુ આ તમે નામ સાંભળ્યું હશે અશ્રુવાયુ એટલે ટીયર ગેસ ઘણી વખતે ટોળું થયું હોય ત્યારે પોલીસવાળા ટીયર ગેસ છોડે છે અને તેના આધારે ટોળું વિખરાઈ જાય છે તો ટીયર ગેસ પણ આપણા કેમેસ્ટ્રીનો જ એક ભાગ છે આપણી મૂળભૂત ચર્ચા સંયોજન અને મિશ્રણ તો સંયોજનમાં જ્યારે ઘટકો ભેગા થાય ત્યારે પોતાના ગુણધર્મો ગુમાવે જ્યારે મિશ્રણમાં ઘટકો ભેગા થાય ત્યારે તે પોતાના ગુણધર્મો ગુમાવતા નથી જેમ કે ખાંડ અને પાણીનું મિશ્રણ એ દરમિયાન પાણી જે છે ત્યાંના ગુણધર્મો ત્યાંના ત્યાં જ છે અને ખાંડ જે છે તેના ગુણધર્મો પણ ત્યાંના ત્યાં જ છે તેવી રીતે ખાંડ અને મીઠાનું મિશ્રણ તો મીઠા મીઠું સ્વાદે ખારું લાગે છે તો મિશ્રણમાં પણ મીઠું સ્વાદે ખારું ખારું જ લાગશે અને ખાંડ ગળપણ ધરાવે છે તો મિશ્રણમાં ગયા પછી પણ ખાંડ ગળપણ ધરાવે છે જ તેવી જ રીતે હવાની અંદર નાઇટ્રોજન ઓક્સિજન વગેરે વાયુઓ રહેલા છે પરંતુ ભલે તે મિશ્રણ થઈને હવા બની તેમ છતાં નાઇટ્રોજન અને ઓક્સિજન પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવતા નથી જ્યારે અહીં નાઇટ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવે છે ચોક્કસ નિશ્ચિત જથ્થામાં સંખ્યા જોડાઈને જાત જાતના સંયોજનો બને છે માટે આને સંયોજન કહેવાય જ્યારે હવા જે છે તેને મિશ્રણ કહેવાય તો આમ સંયોજન અને મિશ્રણમાં ફર્ક રહેલો છે આમ તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન અને ઓક્સિજનના જુદા જુદા પ્રમાણ જોડાવવાથી એક નિશ્ચિત સંયોજન બને છે શબ્દ બોલ્યા આપણે સંયોજન નિશ્ચિત સંયોજન બને છે કારણ કે સંયોજન એટલે બે કે તેથી વધારે તત્વો દ્વારા નિશ્ચિત પ્રમાણમાં જોડાવાથી જે પદાર્થ બને છે તેને સંયોજન કહે છે જ્યારે તત્વ જે છે એ શુદ્ધ સ્વરૂપે હોય છે શુદ્ધ સ્વરૂપનો અર્થ થાય છે કે તેમાં એક જ પ્રકારના પરમાણુઓ જોડાઈને જે પદાર્થ બનાવે છે તેને તત્વ કહે છે જેમાં શુદ્ધ ધાતુઓ તમે લઈ શકો તેમજ મિશ્રણ તો મિશ્રણ એટલે બે કે તેથી વધારે પદાર્થોના ભેગા થવાથી જે પદાર્થ તૈયાર થાય તેને મિશ્રણ કહી શકાય મિશ્રણમાં તેના બે પ્રકાર સમાન મિશ્રણ અને વિસમંગ મિશ્રણ તો આ રીતે અહીં ઉદાહરણ લીધું છે ખાંડનું દ્રાવણ તેવી રીતે તમે અહીં બીજું ઉદાહરણ લઈ શકો હવા તો હવાની અંદર ઓક્સિજન અને નાઇટ્રોજન સિવાય અન્ય પણ કેટલાય વાયુઓ છે પણ તે બધા એકબીજા સાથે મિશ્ર થઈને સમાંગ મિશ્રણ બનાવે છે સમાંગ મિશ્રણ એટલે એક રૂપ ધારણ કરે છે એક જ કલામાં હોય છે જેમ કે અહીં આ હવા જે છે તેમાં ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઘણા બધા વાયુઓ મિશ્ર થયેલા છે આ મિશ્રણમાં જરૂરી નથી કે ઓક્સિજનનું આટલું જ પ્રમાણ જોઈએ નાઇટ્રોજનનું આટલું જ પ્રમાણ જોઈએ તેમાં ગમે તેટલા પ્રમાણની અંદર ભેગા થઈને પણ તે હવા બને છે આમ વિદ્યાર્થી મિત્રો દ્રવ્યના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય મિશ્રણ અને શુદ્ધ પદાર્થો મિશ્રણમાં તેના બે પ્રકાર સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ હવે સમાંગ મિશ્રણ જે છે તે અથવા વિસમાંગ મિશ્રણ જે છે તે તેને તમે જુદી જુદી પદ્ધતિઓથી અલગ પાડી શકો જેવી કે ગાળણ ત્યારબાદ હાથથી વીણીને અલગ કરી શકાય નિસ્યંદન પદ્ધતિ સ્ફટિકીકરણ પદ્ધતિ વગેરે જેવી ભૌતિક પદ્ધતિઓ છે આ ભૌતિક પદ્ધતિઓની મદદથી મિશ્રણને અલગ પાડી શકાય છે જ્યારે સંયોજન જે છે એ સંયોજનને ભૌતિક પદ્ધતિઓ વડે અલગ પાડી શકાતી નથી તેમને અલગ પાડવા માટે રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે રાસાયણિક પદ્ધતિઓ દ્વારા તેમને અલગ કરી શકાય છે અહીં અનાજના દાણા અને કાકરા જે છે તો તેમને હાથથી વીણીને પણ અલગ કરી શકાય માની લો કે પાણીની અંદર રેતીનું મિશ્રણ બન્યું છે તો ગાર્ડન દ્વારા રેતીને તમે ગઢણીમાં ગાડી અને અલગ કરી શકો છો અને પાણીને અલગ કરી શકો છો તેવી રીતે સ્ફટિકીકરણ નિસ્યદન આ પણ પદ્ધતિઓ છે જેની મદદથી તમે મિશ્રણને અલગ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે તત્વ અને સંયોજન વિશે થોડી વિગતે ચર્ચા કરીએ તત્ત્વ તત્ત્વ એટલે એક જ પ્રકારના પરમાણુઓથી બનેલો જે પદાર્થ હોય તેને તત્ત્વ કહી શકાય અથવા એક જ પ્રકારના પરમાણુઓથી તત્વ બને છે જેમ કે અહીં કેટલાક ઉદાહરણ છે કોપર સિલ્વર ગોલ્ડ તે રીતે સોડિયમ ઓક્સિજન વગેરે વગેરે કેટલાય પરમાણુઓ છે અહીં પરમાણુઓ બતાવીએ જેમ કે કાર્બન હોય અને માની લો કે આ કાર્બનનો પરમાણું છે તેવી રીતે ઓક્સિજન હોય તો આ ઓક્સિજનનો પરમાણુ તેનાથી સહેજ મોટો છે તેવી રીતે માની લો કે સોડિયમનો પરમાણુ હોય તો તે તેનાથી પણ મોટો હશે કોપરનો પરમાણુ હોય તો તે તેનાથી પણ મોટો હશે આ કદ મોટું દર્શાવવાનું કારણ શું તો જેમ જેમ એકચ્યુલી હકીકતમાં આ પરમાણુઓ પોતપોતાનું જે કદ હોય છે તે તેમનું કદ ધરાવે જ છે પરંતુ કાર્બન એક કદમાં નાનો પરમાણુ છે ઓક્સિજન એનાથી મોટો છે સોડિયમ એનાથી મોટો છે અને કોપર એનાથી પણ મોટો છે આવર્ત કોષ્ટકમાં જે ભણ્યા હતા આપણે તેમાં આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા હતા ત્યારે જેમ જેમ તમે આગળ વધતા જાઓ એમ એમ પરમાણુનો પરમાણુ ક્રમાંક વધતો જતો હતો એટલે કે રોલ નંબર જે છે તે વધતો જતો હતો જેમ જેમ રોલ નંબર વધે તેમ તેમ પરમાણુનું જે કદ છે તે પણ મોટું થતું જાય છે આ યાદ રાખી લો આમ તો આવર્ત કોષ્ટકવાળા ચેપ્ટરની અંદર તેની ચર્ચા કરવાની જ છે અહીં આ પ્રમાણે પરમાણુ દર્શાવી શકાય હવે કેટલાક પદાર્થો એવા છે જેમાં એક જ પ્રકારના પરમાણુઓથી તે પદાર્થ બનતો હોય છે જેમ હમણાં સમજ્યા તે પ્રમાણે કોપરનો તાર હોય શુદ્ધ કોપરનો તો આ રીતે કોપરના જ પરમાણુ હોય ગોલ્ડનો તાર ગોલ્ડનું ગોલ્ડ જે છે તેનો ટુકડો હોય તો તેમાં પણ ગોલ્ડના પરમાણુઓ હોય એજી જે છે જે છે એટલે કે સિલ્વરનો કોઈ ટુકડો છે ચાંદીનો ટુકડો તો તેમાં પણ માત્ર સિલ્વરના પરમાણુઓ હોય પણ કેટલાક તત્વો એવા પણ છે કે જેમાં તે અણુ સ્વરૂપે હોય છે જેમ કે વાત કરીએ ઓક્સિજનની તો ઓક્સિજન જે છે તે ઓટું અણુ સ્વરૂપે વાસ્તવિક રીતે અસ્તિત્વમાં હોય છે હવામાં જે તમે ઓક્સિજન જુઓ છો તો તે પરમાણુ સ્વરૂપે શક્ય નથી તે અણુ સ્વરૂપે જ હકીકતમાં હોય છે વાસ્તવિક રીતે હોય છે માટે તેને ઓટુ અણુ સ્વરૂપે જ લખવો પડે તેવી રીતે નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન પણ એન્ટુ અણુ સ્વરૂપે જ હોય છે આમ ઓટું અણુ કેવી રીતે બને તો ઓક્સિજનનો એક પરમાણુ વધતા ઓક્સિજનનો બીજો પરમાણુ એમાંથી બને ઓટું અણુ તો એમાંથી ઓટું અણુ બને છે તો અહીં લખીએ ઓક્સિજનનો ઓક્સિજનનો પરમાણુ વધતા બીજો એક ઓક્સિજનનો પરમાણુ અને તેમાંથી ઓટુનો અણુ બને છે તેવી રીતે નાઇટ્રોજનનો એક પરમાણુ વધતા નાઇટ્રોજનનો બીજો પરમાણુ તેમાંથી નો અણુ બને છે તો આ પ્રમાણે પ્રક્રિયા થઈને બંને પરમાણુઓ એકબીજા સાથે જોડાતા હોય છે અને એન ટુ અણુ સ્વરૂપે તે અસ્તિત્વ ધરાવે છે આમ ઓક્સિજનનો એક પરમાણુ અને ઓક્સિજનનો બીજો એક પરમાણુ ભેગા થઈને આ રીતે ઓક્સિજનનો અણુ બનાવે છે તે જ પ્રમાણે નાઇટ્રોજનનો એક પરમાણુ અને નાઇટ્રોજનનો બીજો પરમાણુ ભેગા થઈને નાઇટ્રોજનનો અણુ બનાવે છે જેટલા પણ તત્વો છે તે દરેક તત્વોના સ્વભાવ જુદા જુદા હોય છે અને એટલા માટે જ દરેક તત્વોનું ચોક્કસ મહત્ત્વ છે હવે તત્વ જે હોય તે જુદા જુદા પ્રમાણમાં જોડાઈને કેટલાક પદાર્થો બનાવે છે તેને આપણે સંયોજન કહે છે જેવી રીતે એચ તો તેમાં જે બે જુદા જુદા તત્વો છે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને એચ ટુઓનો અણુ બનાવે છે પણ તેમાં નિશ્ચિત પ્રમાણમાં તત્વો જોડાતા હોય છે અને બનતા પદાર્થને સંયોજન કહે છે જેવી રીતે ગ્લુકોઝ એક સંયોજન છે તેમ એમોનિયા તેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ તેવી રીતે ખાંડ એટલે કે સી ટ્વેલ્વ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન તો આ ખાંડનું અણુસૂત્ર છે આમ આ બધા જ સંયોજનોમાં જોઈ શકો છો કે જુદા જુદા તત્વો એક ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજન બનાવે છે અહીં કાર્બન ડાયોક્સાઇડનો જે અણુ છે તે અને પાણીનો જે અણુ છે તેને ચિત્રાત્મક રીતે બતાવીએ તો કંઈક આ રીતે બતાવી શકાય જેમ કે પાણીની અંદર ઓક્સિજન નો એક પરમાણુ અને તેની સાથે હાઇડ્રોજનના બે પરમાણુઓ જોડાયેલા હોય છે એટલે અહીં હાઇડ્રોજનનો એક નાનો પરમાણુ અને બીજો એક નાનો પરમાણુ બતાવીએ તો આ એચ આ બીજો એચ અને આ ઓક્સિજનનો પરમાણુ છે અને આ રીતે પાણીનો અણુ બને છે જે સંયોજન છે તેવી રીતે કાર્બન ડાયોક્સાઇડની અંદર માની લો કે આ કાર્બનનો પરમાણુ છે તો તેની સાથે આ એક ઓક્સિજનનો પરમાણુ અને બીજો ઓક્સિજનનો પરમાણુ આ રીતે જોડાયેલ હોય છે અને આ સી ઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો અણુ કે જે સંયોજન છે જેમાં કાર્બન અને ઓક્સિજનનું નિશ્ચિત પ્રમાણ જોડાયેલ છે કાર્બનનું એક પરમાણુ અને ઓક્સિજનના બે પરમાણુ જોડાઈને સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ સંયોજન બનાવે છે સંયોજનના ગુણધર્મો તેના પ્રમાણના જોડાવા પ્રમાણે અલગ અલગ હોય છે જેમ કે નાઇટ્રોજનમાં આપણે જોયું કે નાઇટ્રોજન ઓક્સાઇડ એન ઓ ટુ એન ટુ થ્રી વગેરે વગેરે તો દરેકના ગુણધર્મો અલગ અલગ છે કારણ કે તેમાં બંને તત્વો અલગ અલગ પ્રમાણમાં જોડાયેલા હોય છે જેમ પ્રમાણ અલગ અલગ તેમ તેમના ગુણધર્મો પણ અલગ અલગ રહેતા હોય છે તમે એચ ને પી શકો પણ H2O2 ને ના પી શકાય પાણી જે છે એ પીવા માટે ઉપયોગમાં આવે જ્યારે H2O2 એ શેમ્પુની અંદર વપરાય છે શેમ્પુની બનાવટમાં તો આ બંનેમાં ફરક છે હવે H2O ની અંદર પરમાણુઓ જે હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુઓ છે જે તત્વ સ્વરૂપે હોય છે તે જ્યારે તત્વ સ્વરૂપે હોય ત્યારે તેમના ગુણધર્મો અને સ્વભાવ અલગ હોય છે પણ જ્યારે તે બંને નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને સંયોજન બનાવે ત્યારે તેના ગુણધર્મો અને સ્વભાવ બદલાય છે જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન વ્યક્તિગત રીતે તત્વ સ્વરૂપમાં હોય ત્યારે બંને વાયુ અવસ્થામાં કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે પરંતુ હાઇડ્રોજન અને ઓક્સિજન જ્યારે ભેગા થાય ત્યારે એચ જે બને છે તે પ્રવાહી સ્વરૂપમાં હોય છે તે જ રીતે તેના ગુણધર્મની વાત કરીએ તો હાઇડ્રોજન વિસ્ફોટક રીતે સળગે છે અને ઓક્સિજન તેમાં સહાયક ઘટક છે પણ હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થઈ અને જે પાણી એચ સંયોજન બનાવે તે આગ હોલવવાનું કામ કરે છે આમ આપણે સમજી શકીએ કે બે તત્વોનું ચોક્કસ પ્રમાણ જોડાવાથી જે સંયોજન બને તેના ગુણધર્મોમાં ફેરફાર નોંધાય છે તો આમ વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય જે છે તેના મુખ્ય બે પ્રકાર પડે છે મિશ્રણ અને શુદ્ધ પદાર્થો મિશ્રણમાં બે પ્રકાર વિસમાંગ મિશ્રણ અને સમાંગ મિશ્રણ જ્યારે શુદ્ધ પદાર્થોમાં બે પ્રકાર તત્વ અને સંયોજન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે ચોપડીમાં વાંચીએ અને દરેક શબ્દને સમજીએ અહીં ટોપિક છે દ્રવ્યનું વર્ગીકરણ પ્રશ્ન કંઈક આ રીતે પૂછાઈ શકે કે દ્રવ્યનું વર્ગીકરણ સમજાવો અને તે ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે અથવા મિશ્રણ એટલે શું અને તેના પ્રકારો વિશે સમજાવો તે બે માર્ક્સમાં પૂછાઈ શકે તેમજ તત્વ અને સંયોજન વિશે સમજાવો તે પણ બે માર્ક્સની અંદર પૂછાઈ શકે તો અહીં લખ્યું છે તમે ધોરણ નવ પ્રકરણ બેમાં શીખ્યા છો કે સ્થૂળદર્શીય અથવા જથ્થા જથ્થામય સ્તરે દ્રવ્યને શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણ તરીકે વર્ગીકૃત કરી શકાય આનું ઉપવિભાજન આકૃતિ એક પોઈન્ટ બેમાં દર્શાવ્યા પ્રમાણે કરી શકાય અહીં આકૃતિ દર્શાવેલ છે આગળ લખ્યું છે કે જ્યારે પદાર્થના બધા જ ઘટક કણો રાસાયણિક સ્વભાવમાં સરખા જ હોય તો તેને શુદ્ધ પદાર્થ કહે છે એટલે કે પદાર્થના બધા જ ઘટક કણો રાસાયણિક સ્વભાવમાં સરખા જ હોય તો તે શુદ્ધ પદાર્થ તરીકે આપણે લઈ શકીએ મિશ્રણના ઘણા પ્રકારના કણો ધરાવે છે મિશ્રણ ઘણા પ્રકારના કણો ધરાવે છે મિશ્રણ બે કે વધારે શુદ્ધ પદાર્થોના કણો ધરાવે છે જેઓ કોઈ પણ ગુણોત્તર પ્રમાણમાં રહેલા હોય છે એટલે કે તેમનું નિશ્ચિત પ્રમાણ હોતું નથી આથી તેમનું સંગઠન ચલિત હોય છે સંગઠન ચલિત હોવાનો અર્થ એવો થાય છે કે જેમ કે ઉદાહરણ આપણે લીધું કે ગ્લાસની અંદર પાણીમાં તમે એક દાણો ખાંડ નાખો કે પછી બે દાણા નાખો કે ચાર દાણા નાખો તે મિશ્રણ જ કહેવાય તેમાં એ જરૂરી નથી એવું નિશ્ચિત નથી કે આટલા જ દાણા ખાંડ નાખવી પડે શુદ્ધ પદાર્થો જે મિશ્રણ બનાવે છે તેમને મિશ્રણના ઘટક કણો કહે છે મિશ્રણના ઘટક કણો કોણ હોય તો જે પદાર્થો ભેગા થઈ હવે એ પદાર્થો શુદ્ધ પદાર્થો જ હોય અને તે ભેગા થઈને મિશ્રણ બનાવતા હોય છે તમારી ચોપાસમાં એટલે કે આજુબાજુ રહેલા પદાર્થોમાંના મોટા ભાગના પદાર્થો મિશ્રણ છે ઉદાહરણ તરીકે ખાંડનું પાણીમાં દ્રાવણ હવા ચા વગેરે બધા જ મિશ્રણ છે મિશ્રણ સમાંગ અથવા વિસમાંગ હોઈ શકે છે સમાંગ મિશ્રણમાં ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થાય છે અને તેનું સંગઠન બધે જ એક સમાન હોય છે આ જે છે તે દ્રવ્ય તેના બે ભાગ મિશ્રણો અને શુદ્ધ પદાર્થો મિશ્રણમાં બે ભાગ સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ જ્યારે શુદ્ધ પદાર્થમાં બે ભાગ તત્વો અને સંયોજનો અહીં સમાગ મિશ્રણની વાત થઈ રહી છે તો સમાંગ મિશ્રણમાં ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થાય છે અને તેનું સંગઠન બધે જ એક સમાન હોય છે જેમ કે ખાંડનું ખાંડનું દ્રાવણ અને હવા આ રીતે સમાંગ મિશ્રણના ઉદાહરણો છે આનાથી વિરુદ્ધમાં સમાંગ મિશ્રણમાં સંગઠન બધે જ એક સમાન હોતું નથી અને કેટલીક વખત અલગ અલગ ઘટકો જોઈ શકાય છે ઉદાહરણ તરીકે મીઠું અને ખાંડનું મિશ્રણ ઘન સ્વરૂપમાં મીઠું અને ખાંડ હોય ધારો કે દળેલું મીઠું છે અને ખાંડના દાણા છે તેને મિશ્રિત કર દો તો તેને અલગ અલગ જોઈ શકાય છે અને અલગ પાડી પણ શકાય છે એમ દળેલું મીઠું અને દળેલી ખાંડ હોય અને તેને ભેગું કરી દેવામાં આવે તો પણ તે વિસમાંગ મિશ્રણનું ઉદાહરણ છે કારણ કે તમે ભેગા કરેલા આ મિશ્રણમાં કોઈ એક જગ્યાએથી ચપટી ભરીને ચાખશો તો તેનો સ્વાદ અલગ રહેશે જ્યારે બીજી જગ્યાએથી ચપટી ભરીને ચાખશો તો તેનો સ્વાદ અલગ રહેશે અનાજ અને કઠોળના દાણા સાથે ઘણીવાર કાંકરા અથવા માટીના કણો જોવા મળે છે જે વિસમાંગ મિશ્રણો છે તમે તમારા રોજિંદા જીવન દરમિયાન આવા ઘણા બધા ઉદાહરણોનો વિચાર કરી શકો છો અહીંયા એ નોંધવું અગત્યનું છે કે મિશ્રણમાંના ઘટકોને ભૌતિક પદ્ધતિઓ જેવી કે હાથ વડે વીણવું ગાર્ડણ સ્ફટિકીકરણ સ્ફટિકીકરણ એટલે કે તમે માની લો કે ખાંડનું દ્રાવણ છે તો તેને તડકામાં મૂકી દો તો પાણીની બાષ્પ થઈને તે ઉડી જાય તો છેવટે જે સ્ફટિક તૈયાર થાય છે તે ખાંડના હોઈ શકે છે તે તેની મદદથી તમે અલગ કરી શકો નિસ્યંદન નિસ્યંદન એટલે ઓગાળવાની અહીંયા વાત છે તેના આધારે પણ અલગ કરી શકાય છે શુદ્ધ પદાર્થોને મિશ્રણ કરતાં અલગ લાક્ષણિકતાઓ હોય છે શુદ્ધ પદાર્થ જ્યારે મિશ્રણ ન બન્યું હોય તેના પહેલાં જ્યારે શુદ્ધ પદાર્થ છે ત્યારે તેની લાક્ષણિકતા અલગ છે અને મિશ્રણ બન્યા પછી તેના લક્ષણો બદલાતા પણ હોય છે શુદ્ધ પદાર્થોના ઘટક કણોને નિશ્ચિત સંગઠન હોય છે શુદ્ધ પદાર્થના જેટલા પણ ઘટક કણો છે તે નિશ્ચિત સંગઠન એટલે કે રચનામાં હોય છે કોપર સિલ્વર ગોલ્ડ પાણી ગ્લુકોઝ શુદ્ધ પદાર્થોના કેટલાક ઉદાહરણો છે ગ્લુકોઝ જે છે તે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું નિશ્ચિત પ્રમાણ ધરાવે છે અને તેના કણો સમાન સંગઠનમાં હોય છે તેથી અન્ય શુદ્ધ પદાર્થોની જેમ ગ્લુકોઝ નિશ્ચિત સંગઠન ધરાવે છે વળી તેના ઘટકો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનને સરળ ભૌતિક પદ્ધતિઓથી અલગ કરી શકાતા નથી બીજો ફકરો શુદ્ધ પદાર્થોને તત્વ અને સંયોજન તરીકે વધુ વર્ગીકૃત કરી શકાય છે તત્વ એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે અથવા એવું કહી શકાય કે એક જ પ્રકારના પરમાણુઓથી બનેલા પદાર્થને તત્વ કહે છે આ કણો પરમાણુઓ કે અણુઓ હોય છે જેમ આપણે થિયરીમાં સમજ્યા તે પ્રમાણે તમે અગાઉના કરેલા અભ્યાસ પરથી પરમાણુ અને અણુ વિશે માહિતગાર છો તેમ છતાં તેમના વિશે વિગતવાર અભ્યાસ એકમ બે માં કરશો આપણા ધોરણ અગિયારમાં એકમ બે માં આના વિશે વિગતવાર અભ્યાસ આવશે સોડિયમ કોપર સિલ્વર હાઇડ્રોજન ઓક્સિજન વગેરે તત્વોના કેટલાક ઉદાહરણો છે આ બધા એક જ પ્રકારના પરમાણુના બનેલા છે આમ છતાં જુદા જુદા તત્વોના પરમાણુઓ સ્વભાવમાં જુદા જુદા હોય છે તો એ તો છે જ કે દરેક તત્વના પરમાણુઓનો સ્વભાવ જુદો જુદો છે કુલ મળીને એકસો અઢાર તત્વોની શોધ થઈ ચૂકેલ છે જે આપણે આવર્ત આવર્તકોષ્ટકવાળા એપિસોડમાં ભણ્યા હતા જાણ્યું હતું સોડિયમ અથવા કોપર જેવા કેટલાક તત્વોમાં એકલ પરમાણુઓ એકસાથે ઘટક તરીકે જોડાયેલા હોય છે જેમ આજની થિયરીમાં સિલ્વર ગોલ્ડ કોપરનું જે ઉદાહરણ લીધું તે જ્યારે અન્ય કેટલાકમાં ઘટક કણો અણુઓ હોય છે જે બે કે વધારે પરમાણુઓના બનેલા હોય છે જે આજની થિયરીમાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું ઉદાહરણ અણુ સ્વરૂપે લીધું તે તત્વોમાં બે કે વધારે પરમાણુઓ જોડાઈને તત્ત્વનો અણુ બનાવે છે આમ હાઇડ્રોજન નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા વાયુઓ અણુના બનેલા છે જે વાસ્તવિક રીતે અણુ સ્વરૂપમાં જ હોય છે જેમાં તેમના બે પરમાણુઓ જોડાઈને તેમના અનુવર્તી અણુઓ આપે છે અનુવર્તી અણુઓનો મતલબ થાય છે કે જે પરમાણુ હોય જેમ કે ઓક્સિજન પરમાણુ છે તો ઓક્સિજન જેવું જ પણ ઓ ટુ એટલે કે અણુ સ્વરૂપે અને અનુવર્તી અણુઓ કહે છે આકૃતિ એક પોઈન્ટ ત્રણમાં દર્શાવેલ છે અહીં આકૃતિ એક પોઈન્ટ ત્રણ આ જે આકૃતિ છે એક પોઈન્ટ ત્રણ તેમાં દર્શાવેલું છે અહીં હાઇડ્રોજનનું પરમાણુ બતાવેલ છે આ ઓક્સિજનનો પરમાણુ નાઇટ્રોજનનો કોપરનો સોડિયમનો હવે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનનો પરમાણુ નાનો હોય તેનાથી સહેજ મોટો પરમાણુ નાઇટ્રોજન હાઇડ્રોજનનો પરમાણુ નાનો હોય તેનાથી સહેજ મોટો પરમાણુ નાઇટ્રોજનનો હોય કારણ કે ક્રમમાં હાઇડ્રોજન પછી નાઇટ્રોજનનો નંબર આવે છે ત્યારબાદ ઓક્સિજનનો પરમાણુ તેનાથી કદમાં સેજ મોટો હોય એટલે અહીં ચોપડીમાં જે આપેલ છે તે ધ્યાને ન લેશો હાઇડ્રોજન પછી નાઇટ્રોજન હોવું જોઈએ નાઇટ્રોજન પછી ઓક્સિજન હોવું જોઈએ તેમજ તેનાથી મોટો પરમાણુ સોડિયમનો હોય અને તેનાથી મોટો પરમાણુ કોપરનો હોય તો આ સોડિયમ અહીંયા બતાવવું જોઈએ આ કોપર અહીંયા બતાવવું જોઈએ આ ઓક્સિજન અહીંયા બતાવવું જોઈએ અને આ નાઇટ્રોજન અહીંયા બતાવવું જોઈએ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હોય તેવું લાગે છે તો નો પરમાણુ આવે ત્યારબાદ તેનાથી મોટી નો નાઇટ્રોજન તેનાથી મોટી નો ઓક્સિજન તેનાથી મોટી સાઇઝનું સોડિયમ હોવું જોઈએ અને તેનાથી મોટી સાઇઝનો કોપર હોવો જોઈએ જુદા જુદા તત્વોના પરમાણુઓ બતાવેલા છે હવે નો પરમાણુ હાઇડ્રોજન નો બીજો પરમાણુ ભેગા થઈને નો અણુ બનાવે છે તેવી રીતે ઓક્સિજન એક પરમાણુ ઓક્સિજનનો બીજો પરમાણુ ભેગા થઈને ઓક્સિજનનો અણુ બનાવે છે જ્યારે જુદા જુદા તત્વોના બે કે વધુ પરમાણુઓ સંયોજાય છે ત્યારે સંયોજનનો અણુ મળે છે જેમ કે જુદા જુદા તત્વો અહીં ઉદાહરણ લઈએ આગળ વધુમાં સંયોજનના ઘટકોને ભૌતિક પદ્ધતિઓ દ્વારા વધુ સરળ પદાર્થોમાં અલગ કરી શકાતા નથી તેમને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય છે આવા કેટલાક સંયોજનોના ઉદાહરણ જેમ કે પાણી એચ એમોનિયા NH3 થ્રી ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ અને ખાંડ વગેરે છે પાણી અને કાર્બન ડાયોક્સાઇડના અણુ આકૃતિમાં દર્શાવેલા છે તો અહીં પાણી અને કાર્બન ડાયોક્સાઇડના અણુ આકૃતિમાં દર્શાવેલ છે નહોતો કે પાણીનો એક અણુ બે હાઇડ્રોજન પરમાણુઓ અને એક ઓક્સિજન પરમાણુ ધરાવે છે એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ બે ઓક્સિજન અને એક કાર્બન પરમાણુ ધરાવે છે તો અહીં જે બોર્ડમાં હમણાં આકૃતિ દોરી હતી તે મુજબ હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ અહીં કાર્બનનો એક પરમાણુ અને ઓક્સિજનના બે પરમાણુ કાર આ ઉપરથી ફોટો લીધો છે તેવું જોજો જરા નહીં તો પરમાણુના કદના આધારે સમજવામાં ભૂલ પડશે ઓક્સિજનનું પરમાણુનું કદ કાર્બન કરતાં મોટું હોય છે પણ અહીં કંઈક આ રીતે દેખાય છે એટલે ઉપરથી ફોટો લીધો હોય અથવા ઉપરથી આકૃતિ દર્શાવી છે તેવું લેવું પાણીનું અણુ એચ ટુ કાર્બન ડાયોક્સાઇડનું અણુ સીઓ ટુ આગળ લખ્યું છે કે આમ સંયોજનોમાં જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત હોય છે અને તે નિયત પ્રમાણમાં એટલે ચોક્કસ રેશિયોની અંદર જોડાયેલા હોય છે જે તે સંયોજનની લાક્ષણિકતા છે દરેક સંયોજનની લાક્ષણિકતામાં એક લાક્ષણિકતા છે કે તે ચોક્કસ પ્રમાણમાં જ તત્વો જોડાયેલા હોય છે વળી સંયોજનના ગુણધર્મો તેના ઘટક તત્વોના ગુણધર્મો કરતાં અલગ હોય છે એટલે સંયોજનની અંદર જે તત્વો છે તેના પર્સનલી વ્યક્તિગત ગુણધર્મો અલગ હોય છે જ્યારે તે જોડાઈ ગયા પછી સંયોજન બન્યા પછી તેના ગુણધર્મો અલગ હોય છે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વાયુઓ છે જ્યારે તેમના સંયોજાવાથી બનેલું સંયોજન એટલે કે પાણી પ્રવાહી સ્વરૂપમાં હોય છે એ નોંધવું રસપ્રદ છે કે હાઇડ્રોજન ધડાકા સાથે સળગે છે જ્યારે ઓક્સિજન દહનનો સહાયક છે પરંતુ પાણી અગ્નિશામક તરીકે કામ આવે છે અગ્નિશામક તરીકે વપરાય છે વિદ્યાર્થી મિત્રો થિયરી લખવાની હોય તો ચોપડીમાં જે વાક્યો લખ્યા છે તે જ પ્રમાણે આપણે થિયરી લખીશું તેનો જવાબ લખીશું કારણ કે આપણે માર્ક્સ મેળવવાના છે માટે ચોપડીના લખાણ પ્રમાણે પૂરેપૂરો પ્રયત્ન કરવાનો રહેશે કે તે પ્રમાણે લખીએ તેથી તમારે આ હોમવર્કમાં એક એક વખત લખીને તૈયાર કરવાનું રહેશે તેમજ સ્ટડી મટીરિયલમાંથી કેવી રીતે વ્યવસ્થિત જવાબ પ્રશ્નનો આવી શકે તે તમે જોઈને લખી શકો છો આભાર